સાદલી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર રિઝવાનાબેન અતિકભાઈ નકુમ દ્વારા રિકાઉન્ટિંગ કરવાની માંગણી કરવામાં આવી, જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા મામલતદાર અને સીડીએમની હાજરીમાં તેમની માંગણીને માન્ય રાખવામાં ન આવતા નામદાર હાઈકોર્ટના શરણે જવાની તૈયારી બતાવી. સિનોર તાલુકાની 26 ગ્રામ્ય પંચાયતની ગતરોજ તાલુકા સેવા સદન ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં સાદલી ગ્રામ પંચાયતની છેલ્લે મતગણતરી યોજાઈ હતી. મતગણતરીમાં ડાઉટફુલ જતા અને ફક્ત 59 મતથી લીડ હોય, જેથી જો રિકાઉન્ટિંગ કરવામાં આવે તો સરપંચના ઉમેદવાર રિઝવાનાબેન અતિકભાઈ નકુમ વિજેતા જાહેર થાય તેમ સ્પષ્ટ જણાઈ આવતું હતું. જેથી સાદલી ગ્રામ્ય પંચાયતના સરપંચના ઉમેદવાર રિઝવાનાબેન અતિકભાઈ નકુમ દ્વારા રિકાઉન્ટિંગ કરવાની માંગણી કરવામાં આવી હતી. સરપંચના ઉમેદવાર રિઝવાનાબેનના પતિ શ્રી અતિકભાઈ નકુમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમની માંગણી ધ્યાનમાં ન લઈ રિકાઉન્ટિંગ નહીં થાય તેમ ઉડાવ જવાબ આપ્યો. જ્યારે હાજર મામલતદાર શ્રી તેમજ સીડીએમની હાજરીમાં પણ ચૂંટણી અધિકારી દ્વારા રિકાઉન્ટિંગ નહીં થાય તેમ જવાબ આપ્યો હતો. અતિકભાઈ નકુમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શું ચૂંટણી અધિકારી કોઈ પોલિટિકલ પ્રેસ છે અથવા અન્ય મુદ્દો છે જેથી આ મતગણતરી અતિકભાઈ નકુમ દ્વારા માન્ય નહીં રાખી હોય અને આગળની કાર્યવાહી માટે તેઓ દ્વારા નામદાર હાઈકોર્ટના શરણે જવાની તૈયારી બતાવી હતી. અતિકભાઈ નકુમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ દ્વારા એક કાઉન્ટર બાકી હતું અને રિકાઉન્ટિંગ કરવાની માંગ કરી હતી, જ્યારે સામે પક્ષના ઉમેદવાર અને ટેકેદારો દ્વારા જાતે જ મતગણતરી કરી 154 મતથી વિજેતા જાહેર કરી. તેઓ આ રિકાઉન્ટિંગ ન થાય તે માટે ત્યાંથી નીકળી ગયા, જ્યારે ચૂંટણી અધિકારી દ્વારા ઓફિશિયલી કોઈપણ જાતની મતગણતરી જાહેર કરી ન હતી. તો શું ઉમેદવાર જાતે મતગણતરી કરી વિજેતા જાહેર થઈ શકે છે? આ સમગ્ર વાતની જાણ હાજી જુનેદ શેખ, ઓબીસી મંત્રી ગુજરાત પ્રદેશની જાણ થતા તેઓ તાત્કાલિક સિનોર તાલુકા સેવા સદન ખાતે દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેથી તેઓની માંગણીને ધ્યાનમાં રાખીને રેન્ડમલી 2 બૂથ ગણવામાં આવ્યા. તેમાં રિજેક્ટમાંથી 10 રિઝવાનાબેનના અને જીતેલામાંથી 4 મત રિજેક્ટ નીકળ્યા હતા. તો બીજા બૂથોની ગણતરી કરવામાં આવે તો રિઝવાના અતિકભાઈ નકુમ વિજેતા જાહેર થઈ શકે તેમ હતા. આમ આ સમગ્ર મામલામાં ચૂંટણી અધિકારીનું એકતરફી વલણ જોવા મળ્યું હતું. આજ રોજ સાદલી ગ્રામ પંચાયતની ઇલેક્શનનું આજે રિઝલ્ટ હતું. એ રિઝલ્ટમાં અમને થોડી ગડબડી લાગતા અમે રિકાઉન્ટિંગની માંગણી કરી હતી. અને અતિકભાઈ તેના ઉમેદવાર છે એટલે અમે રેન્ડમલી એમણે નક્કી કર્યું કે ભાઈ અમારે 2-3 બૂથો અમારે ચેક કરવા છે અને જે રિજેક્ટ મતો છે તે રિજેક્ટ મતો અમારે ચેક કરવા છે. તો 240 મતોમાંથી રિજેક્ટ મતોમાંથી 270 મતોમાંથી 10 મત રિજેક્ટમાંથી નીકળ્યા અને રેન્ડમલી અમે 2 બૂથ ચૂઝ કર્યા. બે બૂથોમાંથી અમને 5 એવા મતો નીકળ્યા જે રિજેક્ટ હતા અને સામેવાળા જે ઉમેદવાર છે તેના કાઉન્ટિંગમાં નાખેલા હતા. તે અહીંયા અધિકારીઓ કોઈ પોલિટિકલી પ્રેશરથી યા પૈસાથી વેચાયા છે અને એમને ન્યાયપૂર્ણ અહીંયા અમને રિઝલ્ટ આપ્યું નથી તેનો અમારો વિરોધ છે. અને અમે અને અમારા સાથીઓ આ વાતને લઈને અમે હાઈકોર્ટમાં એની પિટિશન નાખીશું અને હાઈકોર્ટમાં એમના પર કેસ કરીશું કે અધિકારીઓએ ન્યુટ્રલ તરીકે આ કામ કર્યું નથી. સંવિધાનિક જે અમારો હક છે એ હક અમારો દબાવવામાં આવ્યા અને અધિકારીઓ અમારા પર બળજબરીપૂર્વક કે તમારે આટલા જ તમારે બૂથો ચેક કરવા પડશે એટલે અમારા પરથી જબરદસ્તી આ રિઝલ્ટ થોપી દીધું છે. આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી. એના લીધે અમારા બધા સાડલીના ગ્રામજનો અને સિનોર તાલુકાના ગ્રામજનો આ વાતને લઈને અમે 100% હાઈકોર્ટમાં પિટિશન નાખીશું. આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી. આશા છે કે 100% અમે જીતેલા છે અને આમની મિલીભગતના લીધે યા તો કોઈ પોલિટિકલી પ્રેશર યા કોઈ નેતાના પ્રેશરથી આ લોકો અમારા બધા બૂથો ચેક નથી કરતા એટલે આ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી અને આ રિઝલ્ટને અમે પડકારીશું હાઈકોર્ટમાં. માનવું છે કે અમારા સાથે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે, કેમ કે સંવિધાને અમને હક આપેલો છે કે જે આ રિઝલ્ટ તમે નાખ્યું છે એ રિઝલ્ટ અમને એક્સેપ્ટ નથી. તો રિઝલ્ટના વિરોધમાં 100% અમે અને આજે અમે જે અમે રિઝલ્ટ આપ્યું છે એ એક્સેપ્ટ નથી કર્યું અને એને અમે ચેલેન્જ 100% હાઈકોર્ટમાં પિટિશનમાં અમે નાખીશું. રોજ સાદલી ગ્રામ પંચાયતનું અહીંયા સરપંચનું તેમજ વોર્ડનું ચૂંટણીનું ઇલેક્શનનું મતગણતરી હતી, જે દરમિયાન અમને એમની મતગણતરીમાં ઘણા બધા એવા ચેડા દેખાયા છે કે અધિકારી કોઈ એમના માથે લેવા તૈયાર નથી. અધિકારીઓ ઘડીકમાં કહે છે 154 મતે વિજેતા છે, ઘડીકમાં કહે તો 66 મતે જ વિજેતા છે. એ પોતે ડિસિઝન નહીં લઈ શકતા. રિઝલ્ટ શીટ હજુ આપેલી નથી, રિઝલ્ટ ઇસ્યુ નથી કર્યું, ને છતાં બી વિજેતા અમુકને બનાવી દીધા છે એમના મનગમતા માણસોને. અને અમે રિકાઉન્ટિંગ માંગ્યું છે, 4 કલાકથી અમે કન્ટિન્યુ બેઠેલા છે. રિકાઉન્ટિંગનું કોઈ જ આપતું એ લોકો માનવા તૈયાર નથી. અમને બસ વાતોમાં જ બહેલાવે છે. અમને એવું કહે છે કે આનો ઓફિશિયલ અમે કરીએ છીએ, રિકાઉન્ટિંગ આપેલું નથી.
તેના સંદર્ભમાં મામલતદાર શ્રી એસડીએમ સાહેબ તથા બીજા બધા અધિકારી હાજરમાં હતા, તો પણ અમે રજૂઆત કરીને થાકી ગયા છે. 4 કલાક થયા છે, એકતરફી વલણ ચાલી રહ્યું છે અને અમને કોઈ સાથ સહકાર મળેલો નથી. અધિકારી શ્રી અમને એવું કહે છે કે અમારો સ્ટાફ નથી, આ નથી, તે નથી, તો એમનું ઇસ્યુ છે, એ પ્રોબ્લેમ અમારો નથી. સામે પક્ષવાળા વિજેતા જાહેર કરી ગયા, એમની મરજીથી કરીને ગયા છે, ઓફિશિયલી આંકડા નથી. એ લોકો 160 કહે છે જ્યારે ઓફિશિયલી 50 છે. આપ સૌ મીડિયાકર્મી ચેક કરી શકો છો, બરાબર છે. અને અમને રીકાઉન્ટિંગની અમે 4 કલાકથી માંગણી કરેલ છે, હજુ સુધી કોઈ અધિકારી અમને કોઈ આશા કે કોઈ સમર્થન આપેલું નથી. અમે 4 કલાકથી બેઠેલા છે, પછી આગળ જે જવાબદારી એમની રહેશે, અમારી કોઈ જવાબદારી રહે નહીં, બરાબર છે. ચાલો.